એ ગાંઠિયા લેવા ગયો તો હું તો ગાડી જોઈને આવ્યો રે, 22 રૂપિયા બાનું દીધું ને તરત પાછો આવ્યો રે, ગાંઠિયા લેવા ગયો તો હું તો ગાડી જોઈને આવ્યો રે. એ તમને કહું ગાંઠિયા લાવ્યા? એ ગાંઠિયા નથી લાવ્યો, જૂના માંથી ગાડી જોઈને આવ્યો અને 22 રૂપિયા બાનું દેતા આવ્યો. પણ ગાંઠિયા લાવવાના હતા શાક બનાવવા. એ શાક આજ કઠોળ નું બને ને, બાકી ગાડી તો લેવી જ છે, મસ્ત ગાડી જોઈ 14-15 હજાર જ કે. પણ 14-15 હજાર રૂપિયા તમારી પાસે છે? અરે પૈસા ભલે ન હોય, તારા ઘરેણા ગીરવે મૂકીને ગાડી લઈ આવી, પછી પૈસા થાય ને ત્યારે તારા ઘરેણા પાછા લઈ આવશું. મારે ન હો, મારા ઘરેણા ગીરવે મૂકીને કઈ ગાડી લેવી નથી. તો 22 રૂપિયા બાનું જાય છે? 22 રૂપિયા બાનું ભલે જાય, નકર મારા ઘરેણા જાય છે. બોલો તો હવે મારે પૈસા ક્યાંથી ગોતવા? નકુલ ભાઈ, જો અમે કેવી સત્રી લેવા? હવે સત્રી ક્યાં છે? પાણીનો શીશો છે. હવે સત્રી છે જો. હે, આવી સત્રી ક્યાંથી લેવા? મારા પપ્પા લેવા કલકત્તાથી. કેટલાની? 200 રૂપિયાની. તો એક કામ કરને, હાલે હું તને 210 રૂપિયા આપી દઉં, તમે બીજી સત્રી લઈ લેજો ને, આ સત્રી મને આપી દેને. એ હારું, આયો. તો રાતો હવે ગાડી આવી ગઈ. પણ આ ગાડી ક્યાં છે? આ તો સત્રી છે. એ માની લે ને, આ ગાડી ની સાઈવી જ છે. હમણાં જો તો સત્રી લઈને જાવ અને ગાડી લઈને પાછો આવો કે નહીં. એ સત્રી લઈને ગયા, ગાડી લઈને કેમ આવશે? તમે જો, આજથી બકુડા ને મમરા ભાઈ ને વાડી આવતા બંધ કરી દેવા છે. રોજ મારી વાડીએ બેહવા આવે અને મને છેતરી જાય. આજ તો નવો પ્લાન બનાવ્યો. કાયા હા, અમારા બેયના મોઢે સિંગના ફોફા સટાડી દીધા. ઈવડાઈ આવે ને એટલે કહેવાનું અમને શેપી રોગ છો, એટલે બે ભાગી જાહે. હા, દાદા આંખો બંધ કરો. લા, તું આંખ ઉપર સિંગના ફોફા લગાડી તો હું ભાળીશ કેમ? હા, ઈ હાસુ તો લ્યો, નાક ઉપર સિંગનું ફોફું લગાડી દઉં. લા, ઓ હો હો, તે નાક ઉપર સિંગનું ફોફું લગાડ્યું ને, મને તો એવું લાગે નાક ઉપર કોકે મોટો જબરો પારો મૂક્યો. પણ હવે તમારું મોઢું શેપી રોગ છો હોય ને એવું લાગે. હે, એવું લાગે? હા, એ ભલે દાદા, મમરા ભાઈ ને બકુલ ભાઈ ને ખબર પડી જાય તો આપણે મોઢા ઉપર સિંગ ના ફોફા લગાડ્યા એમ. એમ ક્યાંથી ખબર પડી જાય? તું નો કહેતો. એ હારું, હું નહીં કહું. અને આમ જો, ગમે એ વાડી આવે ને એટલે બેહવાની તાણ કરવાની. અને ઈ હાસુ, હાલ તો આપણે બેહવાની તાણ કરીશું ને તો ઈવડાઈ ભાગી જાહે. આતે આપણે તો ભગાડવાના છે ને. એ ભલે દાદા, હવે તો રોજ આપણે મોઢે સિંગ ના ફોફા સોટાડી રાખવા પડશે ને. કેમ? તો મમરા ભાઈ બકુલ ભાઈ આજ તો વયા જાહે, કાલ પાછા આવશે તો ઈવડાઈ ને ખબર નહીં પડી જાય આપણને શેપી રોગ ના છો. પણ અહીંયા આ જોઈને વયા જાહે ને, એટલે પછી કોઈ થી વાડી જ નહીં આવે. આમ કોક આવતું હોય એવું લાગે. આ તો નાટક શરૂ કરી દે. મમરા ભાઈ છે. એ લે, મને હારું થઈ જાહે ને. હવે મને શું ખબર, હું થોડો ડોક્ટર છું. બોલદા, કેમ મોઢે સિંગ ના ફોફા લગાડ્યા? હવે સિંગ ના ફોફા ના મોઢે લગાડ્યા. બોલા દાદા ને શેપી રોગ છો? એ બોલા દાદા ને શેપી રોગ છો? હા, જોવો ને, હું એની પડખે બેઠો ને ઘડીક, તે મને થોડોક થોડોક શેપી રોગ છો. મમરાભાઈ બેહો બેહો. ના રે ના, મારે કઈ નથી બેહું, મને શેપી રોગ નો કઈ કોતો. મમરાભાઈ આમ થોડો હાલે, રોજ તો તમે બેહો. ઈ તો રોજ બેહવાનું, આ તો તમને શેપી રોગ કેવો છે? મારે કઈ નથી બેહું. એમ નો હાલે મમરાભાઈ, તમારે બેહવું જ પડશે. તું મને હસતો નહીં, નકર મને શેપી રોગ થાય. ના ના મમરાભાઈ બેહો. ના રે ના, મારે નથી બેહવું. જા બોબરાડી કત્તા. પણ તમે મમરાભાઈ પાસે હું કામ ગયા? એકાદું સિંગ નું ફોફું ઉખડી ગયું હોત તો એને ખબર ન પડી જાત. લા, ઈ હતું તારું તો તમે તે. પણ ભોળા દાદા, મમરા ભાઈ ગોળી જેમ ગયા ને, હવે મને એવું લાગે પાછા જ નહીં આવે. હે, મમરા ભાઈ કેમ ફફડાટી આવે? હું છું કેમ ફફડાટી આવ્યા? પેલા મને પોરો ખાઈ લેવા જો, પછી કહું. હે, કુચરું વાહે ધડ્યું તું? એ ના ના. તો કઈ જનાવર વાહે પીડ્યું? એ ના ના. તો પણ કેમ ફફડાટી દોડતા આવ્યા? એ શેપી રોગ વાહે પીડ્યું. એટલે એ ભોળા દાદા ને એના માણા ને શેપી રોગ થયેલો છે, એટલે હું ભાગીને વઈ આવ્યો. જો બોલો, તમે તો મને ઉપાધિ માં નાખી દીધો. મેં કીધું પ્લાન બનાવીને ભોળા દાદા ને 37 પૈસા લેવી હવે પાણી ના શીશા માં તો હું ભોળા દાદા પૈસા આપશે એ પાણી નો શીશો નથી જવા તમે હું છે ને હમણાં તમને ખબર પડી જાહે હું અતો 37 હું આવી 37 ક્યાંથી લાવ્યા તો એમ છે મેં કીધું ભોળા દાદા ને 37 આ 37 ના 37 હજાર લેવી પણ બકુલ ભાઈ ભોળા દાદા ને શેપી રોગ થયેલો છે ન્યા કેમ રહું પણ મમરા ભાઈ કાયલ હું કઈ નતું અસાનક શેપી રોગ ક્યાંથી આવ્યો ભોળા દાદા ને એના માણા ને સિંગ ના ફોફા મોઢા સોટાડ્યા હોય ને એવા ફોલ્લા થયેલા છે. પણ એમ નઈ અચાનક આવો શેપી રોગ એને છો કેમ? એમ કાયલ હું કઈ નતું. એ મને શું ખબર,
મને તો એવું લાગે આપણને બેને વાડી આવતા બંધ કરવા એ લોકોએ આવો પ્લાન જ બનાવ્યો ને. ના ના, મને વાડીએ પરાઈને બેહારતા હતા એટલે તો ભાગીને વી આવ્યો. હા તો તો એવડે એને પ્લાન જ બનાવેલો હશે. ના એવું છે તો નકર આપણને કોઈ જે વાડીએ બેહવાની તાઈન કરે. ના ના, હાલો તો હમણાં જવા 70,000 લઈને ગાડી લેવી છે. યો બો, તમે 70,000 રૂપિયા લઈ જાઓ, ગાડી લઈ લો તો મને શું ફાયદો? અમારા ભાઈ, મારે એક જૂના માંથી ગાડી લેવી છે, કાલ કોક ને છેતરવી ને એના તમતર પૈસા તમે રાખજો બસ. આ તો વાંધો નહીં, હાલો મારે ગાડી તો આવી જાય. હાલો હાલો, એના કોક મહેમાન આવશે તો શું કેવું? એ મહેમાન ને કહી દેવાનું અમારા મોઢા કાળા ન પડી જાય ને એટલે મોઢે સિંગ ના ફોફા સોટાઈ રહ્યા. ઈ હાસુ એ કેહો આવે છે? ભલે ને આવે. હે શું છું ફોળા? એ શેપી રોગ છો તું, ઈ લાગ નો છો તને શેપી રોગ થાવો જોવે. એ ક્યાં કે કા એવું ન બોલતા હો, અમને કઈ શેપી રોગ નાઈ છો, એમી સિંગ ના ફોફા મોઢે સોટાઈ રહ્યા. હે ઓ બાપા, ઓ બાપા, ખોટા હો એવા નાટક કર્યા કરો, શાંતિ થી બેસતા હોય તો. આવો શેપી રોગ છો? એ થોડીક સિંગ ફોલી સિંગ પાક બનાવી ખાધો છો. હા એટલે તે સિંગ ના ફોફા જવડા ફોલ્લા થઈ ગયા. ઓ ભોળા દાદા, હાલો દવાખાને જઈ દવા લઈ આવી. ના ના, દવા લેવા કઈ જવું નહીં. જો દવા લીધા વગર થોડું કઈ હારું થાય? કે અમને હારું થઈ જાય, તમે તમે બે હો. ના ના, બેસતા નહીં. કે તમને શેપી રોગ થાય? ના ભોળા દાદા, એમ થોડા કઈ અમારે સવાય, તમારી વાડી એમી રોજ બે હો આવી અહીંયા તો. એ નાકે થી સિંગ નું ફોફું પડી જાય એમ ના ને? ના ના, નહીં પડે. આપણે એક એવી છત્રી લઈ લો ને તમારા ગામ માં એન્ટ્રી પડશે. તમારું કામ નહી 70,000 ની છત્રી લેવી, એ તો સમસમ શેઠ લઈ હકે 70,000 ની છત્રી. એવું ન બોલતા હો, સમસમ શેઠ કરતા તો ભોળા દાદા પાસે પ્રોપર્ટી વધારે છે. પ્રોપર્ટી ભલે ભોળા દાદા પાસે વધારે હોય, ભોળા દાદા 70,000 ની છત્રી લઈ હકે? ભોળા દાદા, આપણે 70,000 ની છત્રી લઈ લો. અરે ના, 70,000 માં કઈ છત્રી લેવી ના, 14,000 રૂપિયા છત્રી ના આપી તો બોલો. લ્યો બોલો, મૂળ કિંમત માં માંગવા મીંડ્યા. આપડે ભાગો, 70,000 માં છત્રી દેવી હતી, મૂળ કિંમત હતી 14,000 રૂપિયા, 14,000 માં લીધી ને છત્રી. પણ ભોળા દાદા, આમાં તો 200 રૂપિયા મૂળ કિંમત લખેલી છે. ગાડી લઈને આવે. શું છે? અલ્યો છત્રી, છત્રી અમાર ના જોતી, પૈસા લાવો. એમ થોડું અને ઘડીક માંથી એમ છો, છત્રી ની જોતી એમ? પૈસા તમારે પાછા જતા હોય ને તો કટકે કટકે તમને પૈસા પાછા આપીશ. પાંચ વર્ષે તો પણ પૈસા મારી પાસે હોવા જોઈએ ને. ગાડી લઈ જા ને, હમણાં તમે જવો. લો બોલો, આપણા પૈસા ની ઘડીક વાર માં તો ગાડી લઈ આવ્યા. કેમ પણ ગાડી લઈ લીધી ને? સારું છું, ગાડી લઈ લીધી. એવી રીતે પાવર બતાવતા જ રહ્યો તો જ બકુલભાઈ મમરાભાઈ સીધા હાલશે. ગાડી ના કાગળ નથી.
પણ તમે કહો છો ને ગાડી તમારી છે, તમે ગાડીના કાગળ બતાવો. લો સાહેબ ગાડીના કાગળ. ગાડીના કાગળ તો આ ભાઈ પાસે છે અને તમે પાછા ખોટું બોલો છો. બકુલભાઈ ખોટું બોલે. હું ક્યાં ખોટું બોલું? ખોટું તો તમે બોલો. અરે ખોટું બોલે ને. ઓલા દાદા આવે ને એને પૂછો, ઈ બીજી વાડી વાળા છે, ઈ દાદા તમને હાસુ કહે. દાદા અહીંયા આવો તો. બોલો ને સાહેબ. તમે આ લોકોને ઓળખો છો? હા. તો આ ભાઈ એમ કહે છે આ લોકો એને છેતરી ગયા અને આ લોકો એમ કહે છે આ ભાઈ એને છેતરી ગયા, આમાં હાચું કોણ ને ખોટું કોણ? ખોટો તો ડોહો છે, ખોટે ખોટા નાટક કરતો હોય ને. મોઢે સિંગ ના ફોફા લગાડી બીજાને એમ કે મને છેપી રોક છો. હે? મોઢે સિંગ ના ફોફા લગાડ્યા? હે? આવા નાટક કરો છો? તમે ખોટા માણસ છો. તમારા મોઢેથી તો સિંગના ફોફા અડધા ઉખડી ગયા. બાપા સિંગના ફોફા ભલે ઉખડી ગયા, હવે આવા પ્લાન નો આપતો.